હવે આગળ વાત કરીએ તો સોમનાથની. સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ ખાતે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની કડક અમલવારી કરવા માટે સૂચના આપી. ગીર સોમનાથ તારીખ 10 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આજે સાંજે સોમનાથ ખાતે આવી જિલ્લાના અધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે અંગે તકેદારી લેવા અને તેનો સખ્તાઈથી અમલ કરવા અધિકારીશ્રીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીશ્રીને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 10/7/2020 સુધીમાં કુલ 137 કોરોનાના કેસ નોંધાયેલ છે, જે પૈકી અન્ય જિલ્લાના 28, ગીર સોમનાથના 108 કેસ છે, જેમાંથી ગીર સોમનાથના 65 અને અન્ય જિલ્લાના 13 દર્દીઓ એમ કુલ 78 દર્દીઓ સ્વસ્થ થતા તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ એક્ટિવ કેસ 53 છે તેવી વિગતો જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના વધતા કેસો અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરી હતી. આરોગ્ય સેવામાં કોઈ કચાશ ન રહે તેની તકેદારી લેવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર, રેન્જ DIG, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અધિકારીઓની બેઠક બાદ સંસદ રાજેશભાઈ ચુડાસમા, પૂર્વમંત્રી શ્રી જશાભાઈ બારડ, રાજ્ય વીજ નિગમ ચેરમેન શ્રી રાજસિંહભાઈ જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ઝવેરીભાઈ ઠકરાર પાસેથી પણ જિલ્લાની વિગતો મેળવી હતી. પાયલ બાંભણિયા, ZSTV, ઉના.